गुड मॉर्निंग। टॉर्कना जे आपणे छेल्ले दाखला लीधा था एक्जेक्ट एनो आधार लईने बीजा थोड़ा टॉर्कना दाखला पण आपणे लईए। टॉर्कने लगता प्रश्नों घणा बधा आवता होय छे, संतुलनना प्रश्नों पण एमां घणा बधा होय छे। तो एक बहु सीम्पल दाखलो लईए के जेमां घणा बधा टॉर्कनी वात करेली छे। धारी लो के अहींया बळ लागे छे 10√2 जेटलुं बळ छे, एफ अने आ 10√2 जेटली अंतर छे, बराबर। पछी आ आपेलुं छे तमने, धारी लो के 20 न्यूटन जेटलुं आपेलुं छे, 10 मीटर जेटलुं छे, आ 53 નો ખૂણો છે, બરાબર, એવું સમજો। પછી એક તમને આપેલું છે આ રીતે બળ, ધારો કે 5 ન્યૂટનનું બળ છે અને આ સમજી લો કે 10 મીટર જેટલું અંતર છે, આ આપ્યું છે ધારી લો કે 37 ડિગ્રી। વળી પાછું 10 લઈ લો અને 10 ન્યૂટનનું બળ લઈ લો, 10 મીટર, બરાબર। આવું એક તંત્ર છે પણ એના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને તમને આવી સિચ્યુએશન આપેલી છે। તો આમાં ટોટલ ટોર્ક, નેટ ટોર્ક કેટલું થાય, બરાબર। તો આમાં લંબ અંતરો લેતા જો તમને આવડે તો પ્રશ્ન બહુ સહેલાઈથી થઈ જાય, અને કાં તો તમે બે રીતે કરી શકો કે એક બાજુના ટોર્ક પહેલાં લઈ લો અને બીજી બાજુના ટોર્ક પછી લઈ લો। જેમ કે બળ, આ બળ તમારે આ રીતે ફેરવે છે, બરાબર, એ જ રીતે આ બળ પણ કે આમ જ ફેરવશે, બરાબર। હજી એક બળ તમે લેશો કે આ બે બળ એક દિશામાં ફેરવે છે અને આ બે બળ તમે જોશો તો એક દિશામાં ફેરવે છે આ બે, એટલે ટોટલ 4 બળોમાં ટોર્ક, આ બેના ટોર્કનો સરવાળો થાય અને આ બેના ટોર્કનો સરવાળો, કારણ કે આ આને આમ ફેરવશે, આ પણ આને આમ ફેરવશે, એટલે એ રીતે જોતા તમે ટોર્ક પહેલેથી જ જો જુદા જુદા લઈ લો તો ચાલશે, બરાબર। તો પહેલાં તો સરવાળાવાળા ટોર્ક નેટ જો લઈએ તો પહેલાં સરવાળાવાળા ટોર્ક લઈએ, બરાબર। આ 10નો આ બાજુનો ઘટક લેવાનો છે, લંબ તમે લેતા શીખી જાઓ, બરાબર, મેં આની પહેલાં જ પ્રેક્ટિસ કરાવી હતી, એટલે 10 cos 37, કોસ 37 એટલે 4 છેદમાં 5, એટલે 10 × 4 છેદમાં 5 એટલે 8 આવશે, અથવા તો 10 હોય ને તો એના બે ઘટક થાય, 8 અને 6 થાય, બરાબર। 20 હોય તો 16 અને 12 થાય, એવું તમે સીધું જ વિચારી લો, એટલે આ 37 છે એટલે મોટો ઘટક, એટલે કેટલો આવશે, 8 આવશે, 8ની લંબાઈ ગુણ્યા 10 એનું બળ, બરાબર। બીજું એક ટોર્ચ લઈ લો, કયું, આ ખૂણો નથી આપ્યો, આને આપણે 45 કહી દઈએ, 45 જેટલો ખૂણો છે, બરાબર। તો આનો આ દિશાનો તમારો ઘટક જોશે તો કયો થશે, 10 cos 45, સોરી 10√2 cos 45, એટલે 10√2/√2 આવશે, બરાબર, એટલે 10 થશે 10 × 10√2 એટલે 100√2 જેટલું એ થશે। ફરીથી એકવાર તમે જોઈ લો, આનો તમારે આ દિશાનો ઘટક લેવાનો છે, એટલે 10√2 × cos 45, 10√2/√2 એટલે આ ટોટલ થયું, આનો આ ઘટક કેટલો થયો, 10 થયો, બરાબર, એને ગુણ્યા બળ છે, બળ કેટલું છે, 10√2 છે, 10√2 કરતાં આપણે બળ કેટલું લઈએ, 10 જ લઈએ, એટલે ઇઝી પડે, 10 બળ લઈએ કેટલું થશે, તો 100 ન્યૂટન જેટલું એ ફોર્સ થશે, બરાબર। આ બેનો સરવાળો છે, હવે આ બે ટોર્ક એની ઓપોઝિટમાં થશે, કારણ કે એ એને આમ ફેરવાની કોશિસ કરે છે, આ બે એને આમ ફેરવાની કોશિસ કરે છે, એટલે શું થશે જોવું જોઈએ, આનો આ દિશાનો ઘટક એટલે 10 cos 53 ના બે ઘટકો તમે જો કરશો તો એમાં તે કયા થશે, 6 થશે ને 8 થશે, પણ 53 માટે સામેની એટલે પાસેનો ઘટક તમે જો લેશો તો નાનો થશે, એટલે આ 6 થશે, અથવા તો 10 cos 53, cos 53 એટલે 3/5 × 10 એટલે 2 × 3 એટલે 6 થશે, એટલે −6 × 20 કરવાનું થશે, સમજણ, એટલે આ તમારે ટોર્ક આવી ગયું। પછી આ ટોર્ક તો સીધું જ છે, એકબીજાને લંબ છે, એટલે ફરીથી −5 × 10 આવી રીતે
લેવું પડશે એટલે ટોટલ કરશો તો 80 વત્તા 100 માઇનસ 120 માઇનસ 50 એટલે 180 માઇનસ 170 થયું આ બરાબર એટલે કેટલું થશે 10 ન્યૂટન ઇન્ટુ મીટર જેટલું આવશે એટલે આવા ક્વેશ્ચન બહુ સહેલા હોય છે મેં ખાલી આ એક જ ક્વેશ્ચન લીધો કે આનો યુઝ કરીને તમે બીજા ઘણા બધા દાખલાઓ સોલ્વ કરી શકો બરાબર ઝડપથી આને નોંધાઉન કરનાર સમજવાની જરૂર છે કે જો એફ ને કોઈ પણ પદાર્થ ઉપરનું 0 હોય તો ટોર્ક નેટ 0 હોય બરાબર ટોર્ક નેટ 0 થાય બરાબર અથવા બીજું ટોર્ક નેટ 0 હોય તો પછી એફ નેટ 0 થાય એટલે આ એક સમજી લો આના પ્રશ્નો હોય છે પણ હું એ પ્રશ્ન નથી લખતો એની જગ્યાએ આ જે હકીકત છે એ જ લઈ લઈએ આપણે કે એફ નેટ 0 તો ટોર્ક નેટ 0 હોઈ શકે કે પછી ટોર્ક નેટ 0 તો એફ નેટ 0 થાય કે નહીં આના ઓપ્શન આપ્યા હોય કે પહેલું સાચું છે બીજું ખોટું છે બીજું સાચું છે પહેલું ખોટું છે બંને સાચા છે અથવા બંને ખોટા છે આવા ઓપ્શન હોય તો પહેલાં તો એફ નેટ 0 હોય તો ટોર્ક 0 થવું જરૂરી નથી કારણ કે એ તો તમે ભણેલા જ છો આપણે ઓલા ડાયપોલ માટે લખેલું કે એક બળ આમ લાગે છે એક બળ આમ લાગે છે આ ક્યુ ગુણ્યા ઈ બળ છે આ ક્યુ ગુણ્યા ઈ બળ છે બેનું ટોટલ બળ કેટલું થાય છે એફ નેટ કેટલું થાય છે 0 થાય છે પણ ટોર્ક 0 થતું નથી આમાં ટોર્ક આવે છે બરાબર એટલે અમુક સંજોગોમાં 0 હોઈ શકે પણ કાયમ હોઈ શકે નહીં એટલે આ કાયમ કહી શકાય નહીં પછી એવું કે ટોર્ક 0 હોય તો પછી એફ નેટ 0 થાય કે નહીં ટોર્ક 0 નો મતલબ શું છે કે ફરતું નથી બરાબર તો પછી એ પણ નથી થતું એ તમે પહેલાં કાસ્કા માટે જોયેલું બરાબર કે જે અથવા આની માટે જોઈ લો ને તમે ડાયપોલ માટે જોઈ લો પણ આ વિદ્યુત ક્ષેત્ર કેવું છે આ ટાઈપનું છે બરાબર ધારી લો કે વિદ્યુત ક્ષેત્ર આ ટાઈપનું છે અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં રાખેલો ડાયપોલ તો આ E1 છે અને આ E2 છે બેના બળ કેવા થશે જુદા જુદા થશે હવે તમે વિચારો કે એની એક આ સ્થિતિ લઈ આવો તમે આ સ્થિતિમાં QE1 એટલે કે ફરે તો છે પહેલાં ટોર્ક છે પણ પછી ટોર્ક શું થઈ જાય છે પછી ફરવાનું બંધ કરે છે એટલે આ QE2 અને આ થોડી વધારે મોટો વેક્ટર દોરો એટલે આ કયો છે QE1 આમાં તમે જોશો તો શું થાય છે ટોર્ક 0 થશે કે ટોર્ક નેટ શું થાય છે 0 થાય છે પણ એફ નેટ 0 નથી કારણ કે એ ગતિ કરવા લાગે છે એટલે તમે સૂકા વાળને ઓળીને કાચાને નાના નાના પીસીસ ઓફ પેપરની નજીક લઈ જાઓ તો પેપર પહેલાં ઊભા થાય છે એટલે રોટેટ થાય છે અને પછી શું થાય છે પેપર એની તરફ આકર્ષાય છે એટલે રોટેટ થયા પછી પેપર જ્યારે આમ કાસ્કાની નજીક આમ પેપરના પીસીસ સીધા થઈ ગયા એટલે ત્યારે ટોર્ક શું થઈ જાય છે એનું 0 થઈ જાય છે પણ પછી આકર્ષાય છે ત્યારે એફ નેટ 0 હોતું નથી એટલે આ યાદ રાખજો આ પણ શું છે ફોલ્સ એટલે ખોટું છે અને આ પણ શું છે ફોલ્સ એટલે કે ખોટું છે બરાબર આ બંને વસ્તુ તમારે જાણવું જોઈએ બરાબર હવે આપણે એક ચીજનો વારંવાર યુઝ કરીએ છીએ આપણી ટેક્સ્ટબુકમાં આપેલું છે 11મા ધોરણમાં 11મા ધોરણમાં પણ એને આપણે બરાબર સમજતા નથી એને વ્યવસ્થિત રીતે એકવાર સમજી લઈએ ધારી લો કે એક સળિયો છે અને એ સળિયા ઉપર અહીંયા બળ લાગે છે એફ જેટલું અહીંયા પણ કેટલું બળ લાગે છે એફ જેટલું 3 બિંદુ લઈ લો એ બી અને સી આ 3 બિંદુ લઈ લો અને આ 3 બિંદુ માટે આપણે ટોર્ક અને
कुल बल शोधवु छे। तो पहला तो आ गमे ते पदार्थ माटे लेशो तो कुल बल माटे तो अत्यारे कई नवी वस्तु नहीं आवे। कुल बल केटलु थशे? जीरो थशे, कारण के बन्ने बड़ो सामसामेनी दिशा में छे अने समान मूल्यना छे, एटले कुल बल जीरो थाय छे। जो ए बिंदु ने टॉर्क नी वात करिए तो शू थशे? ए बिंदु पासे ए बिंदु ने अनुलक्षीने टॉर्क नी वात करिए तो शू थशे? आनु टॉर्क शू आवशे? जीरो आवशे। पहला बड़नु टॉर्क शू आवशे? जीरो आवशे। बीजा बड़नु टॉर्क शू आवशे? आखी लंबाई तमे एल ले लो तो बीजा बड़नु टॉर्क शू आवशे? प्लस, प्लस ज आवशे। जो तमे टॉर्क बड़ो सामसामेनी दिशा में एट फरसे तो आम फरसे, टॉर्क एक बीजा ने शू करवानु छे? मदद करवानु छे। एटले पहला बड़नु टॉर्क जीरो आवशे। शू काम जीरो आवशे? कारण के परिभ्रमण अक्ष माथी पसार थाय छे अने परिभ्रमण अक्ष माथी पसार थतुं होय एनो टॉर्क कहीं आवतुं नथी। एटले पहला बड़नु टॉर्क जीरो आवशे। बीजा बड़नु टॉर्क लखीए तो एल गुणिया एफ, एटले टोटल टॉर्क केटलुं आव्युं? एल गुणिया एफ, एनुं मूल्य आटलुं आव्युं, बराबर। पछी जो हूँ बी बिंदु ने अनुरूप टॉर्क लईश तो केटलुं आवशे? जो तो बी बिंदु ने अनुरूप आ एल बाय टू आवशे, आ एफ, बराबर। तो एल बाय टू गुणिया एफ, बे नो खूणो नेवू छे एटले आगळ कंई बीजी वस्तु लेवानी जरूर नथी। वळी पाछो अहीं लखीए बीजा माटे एल बाय टू गुणिया एफ, एटले जवाब आव्यो एल एफ, बराबर। एटले बी बिंदु ने अनुरूप टॉर्क केटलुं आव्युं? एल एफ आव्युं। પછી સી બિંદુને અનુરૂપ ટોર્ક લેશો તો પહેલાને લીધે ટોર્ક કેટલું આવે છે? તો કે એલ ગુણ્યા એફ આવે છે। બીજાને લીધે ટોર્ક કેટલું આવે છે? જીરો। તો આ કેટલું થશે? એલ ગુણ્યા એફ। તો આમ તમે જોશો તો ગમે તે પરિભ્રમણ અક્ષ લેશો તો એ ટોર્ક બધામાં કેવું આવ્યું? એલ ગુણ્યા એફ જ આવ્યું। તો હજી એને થોડુંક વ્યવસ્થિત ડિટેલમાં કોઈ બીજા બિંદુ માટે લઈએ। ધારો કે આ બિંદુ માટે ટોર્ક લેવું હોય તો આ અંતર ધારો કે એક્સ છે, તો આ અંતર કેટલું થશે? એલ માઇનસ એક્સ થશે। તો હવે ટોર્ક પાછું લઈએ કે ટોર્ક કયા બિંદુને અનુરૂપ? ડી બિંદુને અનુરૂપ લઈએ તો પહેલાનું ટોર્ક કેટલું આવશે? તો કે એક્સ ગુણ્યા એફ। અને બીજાનું ટોર્ક કેટલું આવશે? તો કે એલ માઇનસ એક્સ ગુણ્યા એફ। તો આ પણ કેટલું આવે છે? એલ એફ। તો આના ઉપરથી તમને ખબર પડી જાય કે અત્યારે આ સ્થિતિમાં ટોર્ક કેટલું આવે છે? સરખું આવે છે। ગમે તે પરિભ્રમણ અક્ષ લેશો તો ટોર્ક સમાન આવશે। પછી તમને એમ થાય કે સર તમે આવો કેસ લીધો એની જગ્યાએ આવો કેસ લેશો તો, બરાબર, અહીંયા પણ એફ છે, અહીંયા પણ એફ છે, બરાબર, આ એલ છે, આખું અંતર એલ છે, બરાબર। તો એમાં કંઈ વાંધો નથી, આ જે હશે આ થીટા હશે, બરાબર। તો ત્યારે ટોર્ક અત્યારે મને જે એલ એફ મળ્યું એની જગ્યાએ શું મળશે? એલ એફ કોસ, સોરી, એલ એફ સાઈન થીટા, આવું ટોર્ક મને મળશે। એટલે જો તમે સમજતા હોય તો ટોર્કનું મૂલ્ય મેં એમ કીધું કે બધામાં સમાન આવશે। ખૂણો જો આવો હશે તો ગમે તે એક બે ત્રણ ચાર પાંચ ગમે તે બિંદુઓ લઈશ કે હજારો બિંદુ લઈશ તો એમાં પણ ટોર્કનું મૂલ્ય એલ ગુણ્યા એફ સાઈન થીટા, અને જો આમાં સાઈન થીટાની કિંમત લેવું લેશો તો એલ એફ આવશે, નહીંતર એલ ગુણ્યા એફ સાઈન થીટા આવશે। હા, બીજું એવું જરૂરી નથી કે એ બિંદુ પાછું સળિયા ઉપર જ હોવું જોઈએ, એ બિંદુ સળિયાથી બહારનું લેશો તોય ચાલશે, બરાબર, ત્યાં પણ ટોર્કનું મૂલ્ય આટલું જ આવશે। એટલે હવે બીજી વસ્તુ તમને કહું, હમણાં જ મેં તમને પ્રશ્ન કીધો હતો કે એફ નેટ જીરો તો ટોર્ક નેટ જીરો થાય? આવું થાય? તો આપણે એમ કીધું કે જરૂરી નથી, બરાબર। એની પહેલાં મેં શું કીધું હતું? ટોર્ક નેટ જીરો તો એફ નેટ જીરો થાય? તો આ પણ આપણે ના કીધી હતી, આ પણ આપણે ના કીધું, બરાબર। પણ આમાં એક વસ્તુ એડ કરી શકશું, જો એફ નેટ જીરો નથી પણ પરંતુ ટોર્ક નેટ કેવું થાય? અચળ થાય તમામ બિંદુ સાપેક્ષે। આ યાદ રાખજો કે ગમે તે બિંદુ તમે લેશો તો ટોર્ક કેવું થવાનું છે સમાન, પણ આમાં મેં તમને કીધી એ શરત યાદ રાખજો। શરત કઈ છે આમાં? શરત એ છે કે એફ નેટ આમાં શું થવું જોઈએ? જીરો થવું જોઈએ, તો પછી ટોર્ક નેટ તમામ બિંદુ માટે અચળ બની જાય છે, સમાન થઈ જાય છે। જો
આવી સ્થિતિ હોય કે આ બળ F1 હોય, આ બળ F2 હોય, અને પછી જો તમે શોધવા જાઓ ટોર્ક, તો સમાન નહીં આવે. ચેક કરી લો તમે એ બિંદુ માટે ટોર્ક કેટલું આવશે, એ બિંદુ માટે ટોર્ક અત્યારે કેટલું આવશે, આનું 0, આનું આવશે F, LF2. પછી બી બિંદુ માટે ટોર્ક કેટલું આવશે, તો કે L/2 F1 પ્લસ L/2 F2, બરાબર. પછી સી બિંદુ માટે ટોર્ક શું આવશે, તો કે LF1. બધા ટોર્ક કેવા આવ્યા, જુદા આવ્યા. શું કામ, કારણ કે અહીંયા F નેટ 0 નથી, એટલે બધા ટોર્ક કેવા આવ્યા, જુદા જુદા આવ્યા. એટલે મેં તમને આ કીધું કે લખી નાખો, નોંધ કરી નાખો, ખૂબ અગત્યની નોંધ છે આ, કે જો ટોર્ક નેટ 0 તો F નેટ 0, એમાં કંઈ ફેર નથી. પણ F નેટ 0 તો ટોર્ક નેટ 0 થાય, ન થાય પણ ટોર્ક નેટ અચળ થાય, યાદ રાખજો. એટલે કોઈ પણ, અને આનો યુઝ કરવાના છીએ આપણે, બરાબર, નોટ ડાઉન કરી નાખવાને. હવે એ જ હકીકતનો આપણે યુઝ કરવો છે, અને એ દાખલાઓ લેશું, કારણ કે એ દાખલાનો એક પ્રકાર છે જે વારંવાર આમાં આવતો હોય છે. મેં તમને આગળ વાત કરી કે રોટેશનલ મોશન અને ચાર ગતિ, કોણીય મોશન માટે, કોણીય ગતિ માટે અગત્યની બાબત એ છે કે દાખલાઓ પુષ્કળ આવી શકે, તમે એનો કોન્સેપ્ટ જ તમારે તૈયાર કરવો પડે. નહીંતર દાખલાઓ ગણવા બેસો તો આ લગભગ 30-40 લેક્ચર જેટલું કામ થઈ જાય. આપણે બધા જ દાખલા જો લેવા જઈએ તો 11મા ધોરણના કોન્સેપ્ટ લઈએ ને એના દાખલાઓ, તમામ દાખલાઓ લઈએ તો પુષ્કળ દાખલા બને છે. એટલે રોટેશનલ મોશનમાં તમે કોન્સેપ્ટ પાકો કરી નાખજો, બરાબર. હવે આપણે સંતુલનના, બરાબર, પ્રશ્નો લઈએ. સંતુલન એટલે બેલેન્સ અથવા તો ઇક્વિલિબ્રિયમ, ઇક્વિલિબ્રિયમ અથવા તો સંતુલન ના પ્રશ્નો, બરાબર. હવે કોઈ પણ પદાર્થ સંતુલનમાં હોય, ઇક્વિલિબ્રિયમમાં હોય, તો ત્યારે શું થવું જોઈએ? તો 11મા ધોરણમાં આપણે એમ લીધું હતું કે જો પદાર્થ સંતુલનમાં હોય, પદાર્થ સંતુલનમાં હોય, તો આપણે એવું લીધું હતું કે એફ નેટ એનું તમામ બળોનો સદિશ સરવાળો શું થવો જોઈએ, એફ નેટ એનું 0 થવું જોઈએ. આ રીતે ટોટલ બળ એનું 0 આવવું જોઈએ. પણ એ અધૂરી માહિતી હતી. જો પદાર્થનું સાચે જો ઇક્વિલિબ્રિયમ અથવા તો સંતુલનની સ્થિતિ લેવી હોય તો સાથે સાથે શું લેવું જોઈએ, અને શું થવું જોઈએ, ટોર્ક નેટ પણ એમાં શું થવું જોઈએ, 0 થવું જોઈએ. યાદ રાખજો કે પદાર્થ સંતુલન, આ લખતા જજો કે પદાર્થને સંતુલનમાં રહેવા માટે ટોર્ક નેટ પણ 0 હોવું જોઈએ. એ પહેલાં હું તમને ઓલું કહી દઉં, તમને મેં લખાવી તો દીધું અને કહીએ દીધું કે તમે લખી લેજો. જો કદાચ તમે લખી ન શકતા હોય તો એમાં પોઈન્ટ એક બનાવજો આગળ, શું લખો, એફ નેટ 0 થાય તો ટોર્ક નેટ 0 થવું જરૂરી નથી. એફ નેટ 0 થાય તો ટોર્ક નેટ 0 થવું જરૂરી નથી, પરંતુ એફ નેટ 0 થાય તો ટોર્ક નેટ અચળ બની જાય છે કોઈ પણ અક્ષ માટે, જુદા જુદા અક્ષ માટે ટોર્ક એનો, ટોર્ક નેટ અચળ આવે છે, બરાબર. બીજો પોઈન્ટ એમાં લખી નાખો કે જો ટોર્ક નેટ 0 હોય તો એફ નેટ 0 હોવું જરૂરી નથી. એના મેં તમને બે એક્ઝામ્પલ આપેલા, એ બે એક્ઝામ્પલ લઈ લેજો. પછી પદાર્થ લખો, ત્રીજો પોઈન્ટ, પદાર્થ સંતુલનમાં રહેવા માટે એફ નેટ 0 થવું જોઈએ, ઉપરાંત ટોર્ક નેટ પણ 0 થવું જોઈએ. એફ નેટ 0 થવું જોઈએ અને ટોર્ક નેટ 0 થવું જોઈએ. આગળનો પોઈન્ટ લખો કે મોટા ભાગની ટોર્કની ગણતરી માટે દોરેલી આકૃતિ
समतल में होवा थी, समतल એટલે અત્યારે જો હું લઉં તો બ્લેક બોર્ડ ને તમે લેશો તો નોટબુક નું પેજ, તો સમતલ માં હોવાથી ટોર્ક ની દિશા બહાર ની તરફ અથવા તો અંદર ની તરફ આવે, એટલે આ સમયે ટોર્ક ને દર્શાવવા માટે રાઉન્ડ અને ડોટ અથવા राउंड एंड क्रॉस નો ઉપયોગ કરો ગણતરી માટે. આવી કોઈ રીત નથી, પણ તમે જ્યારે એમ કહો કે ટોર્ક એક મેળું તમને કેટલું મેળું 10, તો બાજુમાં આવું લખો કે રાઉન્ડ અને ડોટ એટલે બહારની તરફ આવે છે, અથવા તો જો ટોર્ક અંદર તરફ જતું હોય તો 10 અને ક્રોસ લખો એટલે ખબર પડી જાય કે આ સામસામેની દિશાના ટોર્ક છે. ઘણી વાર આવી નાની વસ્તુ આપણે જો આવી ટ્રીક ન બનાવી હોય તો આપણને હેરાન કરે છે, ખબર દર વખતે વિચારવું પડે કે આ 5 ટોર્ક લીધા તો એમાંથી કયું ટોર્ક ઉપર છે કયું ટોર્ક નીચે છે, અથવા મેં તમને કીધું એવું લઈ લો આગળ કે એક દિશાના ટોર્કનો સરવાળો પહેલાં કરી નાખો, બીજી દિશાના ટોર્કનો સરવાળો પછી કરો અને બંનેને પછી બાદ કરી નાખો, બરાબર? તો આટલા પોઈન્ટ તમે નોંધ કરી રાખો, બરાબર? ઓકે, તો સંતુલનના પ્રશ્નમાં ટોર્કનું મેં તમને કીધું કે આ લેશું આપણે એફ નેટ પણ 0 છે અને ટોર્ક નેટ પણ 0 છે, બરાબર? હવે પ્રશ્ન એ થાય, તમે એ પૂછશો કે સર આ તો સમજ્યા કે એફ નેટ 0 થાય, પણ ટોર્ક નેટ 0 થવા માટે ટોર્ક માટે શું હોવું જોઈએ? અક્ષ હોવી જોઈએ, અથવા તો એને કહેશું પરિભ્રમણ અક્ષ. પરિભ્રમણ અક્ષ કેવી જોઈએ અથવા આપવી જોઈએ આપણને? તો પરિભ્રમણ અક્ષ આપ્યા વગર ખબર કેમ પડે કે આ ટોર્ક ને 0 થયું કે નહીં? ધારો કે એક પદાર્થ છે આવી રીતે, બરાબર, એમાં એક બળ અહીંયા લાગ્યું F1, બીજું બળ અહીંયા લાગ્યું F2, ત્રીજું બળ અહીંયા લાગે છે F3, ચોથું બળ અહીંયા લાગે છે F4. સમજ્યા કે તમે ટોટલ બળનો સરવાળો તમે શું કરી નાખશો? 0 કરી નાખશો, એટલે એફ નેટ 0 આવશે. પણ આમાં ટોર્ક નેટ 0 કેમ આવે? તો એ મેં તમને આગળ એટલે જ મેં પહેલાં તમને સમજાવ્યું કે એફ નેટ 0 હોય તો આગળ શું વાત કરી જુઓ તમે, એફ નેટ 0 હોય તો ટોર્ક નેટ કેવું હોય છે? 0 હોવું જરૂરી નથી, પણ કેવું હોય છે? અચળ હોય છે, બરાબર? જો આવું કહી દીધું તો તરત તમને ખબર પડી જાય કે આ કિસ્સામાં જો બધા બળોનો સદિશ સરવાળો F1+F2+F3+F4 આ જો 0 થઈ જાય તો તમને ખબર પડી ગઈ કે ટોર્ક નેટ શું થઈ ગયું? અચળ થઈ ગયું. 0 થવું જરૂરી નથી, એટલે જો તમે આનું સંતુલનની સ્થિતિ ચકાસવા માંગતા હોય તો આ બે શરતનું પાલન થવું જોઈએ. પહેલી વસ્તુ, એમાં જો પહેલી શરતનું પાલન થઈ ગયું એટલે કે એફ નેટ જો 0 થઈ ગયું તો તમે કઈ શરત તરફ આગળ વધશો? બીજી શરત કે ટોર્ક નેટ એનું કેવું થવું જોઈએ? 0 થવું જોઈએ. હવે અત્યારે આટલું સમજી ગયા કે એફ નેટ 0 થઈ ગયા તો ટોર્ક નેટ 0 તો નહીં, અચળ છે એ મને ખબર છે, બરાબર? હવે ટોર્ક નેટ અચળ હોય તો તમને ખબર પડી જાય કે કોઈ પણ અક્ષ આ લો આ લેશો કે આ લેશો આ, બરાબર, અથવા બહારની અક્ષ, તમામ અક્ષ માટે ટોર્ક કેવું આવવાનું છે? સરખું જ આવવાનું છે. એટલે અત્યારે તમે એમ કહેશો કે કઈ પરિભ્રમણ અક્ષ, પરિભ્રમણ અક્ષ કઈ? તમને એ જો સવાલ થાય કે પરિભ્રમણ અક્ષ કઈ લેવાની, ગમે તે લો, કારણ કે એફ નેટ 0 થયું હોય તો ગમે તે પરિભ્રમણ અક્ષ માટે ટોર્કની કિંમત કેવી આવવાની? અચળ આવવાની. આ ખબર પડી ગઈ. એટલે જો તમે સહેલી વસ્તુ તમારે લેવી હોય, ધારી લો કે તમે આવું લઈ લો, પછી આનું 0 આવશે, આનું ગણી લો, પછી આનું ટોર્ક ગણી લો, આનું ટોર્ક ગણી લો, અને ટોટલ ટોર્ક આ પરિભ્રમણ અક્ષને અનુરૂપ, ધારો કે તમે કેટલી લાવ્યા? 0 લાવ્યા, તો પછી આ પરિભ્રમણ અક્ષ આ લેશો બધામાં 0 જ હશે, કારણ કે એ કેવી હશે? અચળ હશે, બરાબર? એટલે આ ખૂબ અગત્યની વાત મેં કરી, આપણી ટેક્સ્ટબુકમાં લખેલી નથી, યાદ રાખજો, એ સમજવી પડે એવું છે કે એફ નેટ 0 સંતુલનની, સમજો પહેલાં, સંતુલનની સ્થિતિ ચકાસવી હોય તો પહેલાં તમે ચકાસશો એફ નેટ 0 છે કે નહીં. એ જો ઓટોમેટિક પ્રૂવ થઈ ગયું કે એફ નેટ 0 છે તો આપોઆપ ટોર્ક નેટ કેવું થઈ જશે? અચળ થઈ જશે. એટલે તમને સહેલી પડે એવી પરિભ્રમણ અક્ષને અનુરૂપ ટોર્ક શોધી કાઢો
અને એ જો 0 આવશે તો આપો આપ તમામ અક્ષ માટે તો 0 જ આવશે બસ સમજાણી એ હું લખાઈ દઉં લખી લો તમે સંતુલન ચકાસવા માટે એફ નેટ અને ટોર્ક નેટ 0 થવું જોઈએ જો એફ નેટ 0 આવશે તો ટોર્ક નેટ અચળ હોય છે તમામ અક્ષ માટે ટોર્ક નેટ અચળ હોય છે આથી ગણતરી સહેલી પડે એવી અક્ષ માટે ગણતરી સહેલી પડે એવી અક્ષ માટે ટોર્ક ગણી જો એ શૂન્ય થાય તો બાકીની તમામ અક્ષ માટે ટોર્ક શૂન્ય જ છે જો એ શૂન્ય થાય તો બાકીની તમામ અક્ષ માટે શૂન્ય જ છે તેવું ધારી પદાર્થ સંતુલનમાં છે એમ કહી શકાય પદાર્થ સંતુલનમાં છે એમ કહી શકાય બરાબર તો આ મેં તમને એક મુદ્દો લખાયો હવે આગળની સ્થિતિ લઈએ હવે યાદ રાખજો ટોર્કની ગણતરી કર આ ઘણાને ખબર નથી હોતી જ્યારે આપણે ટોર્કની ગણતરી કરીએ છીએ ત્યારે ટોર્ક બે રીતે મેળવવામાં આવે જેમ કે મેં એક પથ્થર સાથે દોરી બાંધી દીધી હોય આવી રીતે બરાબર અને પછી હું એ પથ્થરને દોરી વડે ફેરવવા માંગુ છું બરાબર તો આમ ફેરવી શકીશ એટલે કે આમ ફરી શકે પથ્થર આમ પણ ફરી શકે પથ્થર બસ એને એની સાથે કોઈ પથ્થર બાંધી લઈએ અને પછી દોરીને એ પથ્થરને કોઈ પણ દિશામાં ફેરવી શકીએ આમ ફેરવી શકીએ આમ ફેરવી શકીએ અથવા તો આ દિશામાં ફેરવી શકીએ એટલે ત્યારે ટોર્કનું જે મૂળ સૂત્ર છે એનું એ જ થાય છે એટલે ટોર્ક કેટલું થશે આર ક્રોસ એફ ટોર્કનું આ જ સૂત્ર થશે પણ જો રોટેશનલ એક્સિસ લેશું એટલે કે પરિભ્રમણ અક્ષ લેશું તો થોડો કોન્સેપ્ટ બદલાઈ જાય જોઈએ આપણે કેવી રીતે થાય બરાબર એની માટે એક આકૃતિ બનાવીએ ધારી લો કે એક દરવાજો છે આ રીતે એ આ અક્ષની આજુબાજુ આમ ફરે છે બરાબર દરવાજો આમ સમજો ને થોડોક મેં જાડો એટલે દોર્યો છે કે સમજ પડી જાય પરિભ્રમણ અક્ષ અથવા તો હિંજ દરવાજાની આ છે એમાં એક આપણે લઈએ કે આ એની લંબ દિશા છે આ દિશામાં એક બળ લાગે છે એફ આ લંબાઈ ટોટલ એલ છે બરાબર આમ રાખીએ એલ લંબાઈ છે એટલે એ દિશાનું જો પહેલું ટોર્ક લઈએ 1 તો એ ટોર્ક કેટલું થશે ટોર્ક 1 કેટલું થશે તો કે L ઇન્ટુ F અથવા તો L ક્રોસ F સાઈન કેટલો છે 90 નો ખૂણો છે એટલે સીધું તમે ટોર્ક 1 આટલું લખી શકશો L ગુણ્યા F ધારી લો કે એ બળ આવો કંઈક ખૂણો બનાવે છે થીટા જેટલો ખૂણો બનાવે છે તો L ની સાથે એનો ખૂણો કેટલો થાય આ કેટલો થાય 90 માઇનસ થીટા થાય એટલે ત્યારે જો ટોર્ક લેશો ટોર્ક 2 આને આપણે 2 કહીએ તો કેટલું થશે L F અને cos ખૂણો સાચો કેટલો આવશે L અને F વચ્ચેનો ખૂણો કેટલો છે 90 માઇનસ થીટા એટલે sin 90 માઇનસ થીટા એટલે સીધું શું કરશો cos થીટા થશે આ ટોર્ક 2 થયું ધારો કે તમે આ દિશામાં બળ લગાડો છો પરિસ્થિતિ 3 તો ટોર્ક 3 આમ લખશો શું થશે એલ એફ સાઇન 180 સાઇન 180 એટલે કેટલું થાય 0 થાય ટોર્ક એક આ થઈ પછી ધારી લો કે તમે આ દિશામાં બળ લગાડો છો એક્ઝેક્ટ ઉપરની દિશામાં બરાબર એટલે દરવાજો છે તો દરવાજો આમ છે તો દરવાજો ધારો કે આમ છે આમ દરવાજો ફરી શકે છે
तो एने तमे आम बल लगाड़ो छो आ दिशा बराबर, तो ये टॉर्क केटलू थशे, तो के एल एफ बे वच्चेनो खूणो केटलो छे 90 એટલે sin 90 કેટલું આવશે L F બરાબર, એટલે આમ બધું તમે સમજ્યા ટોર્ક 1 ટોર્ક 2 ટોર્ક 3 ટોર્ક 4 કે ચારે ચારમાં તમને ખબર તો પડી ગઈ, પણ ચોથામાં થોડી ગડબડ લાગે છે. શું તમે એમ કહો છો કે ટોર્ક છે, ટોર્ક કેટલું છે? L ગુણ્યા F જેટલું છે ટોર્ક. L ગુણ્યા F જેટલું ટોર્ક છે, પણ દરવાજો તો આમ ફરે છે, આ બળની અસર નીચે દરવાજો આમ ફરવાનો નથી, કારણ કે અહીંયા હિંજ છે, મિજાદરા છે, એટલે ત્યાં ટોર્ક આવવાનું નથી, એટલે આમાં કંઈક ભૂલ છે. હવે ભૂલ શાને કારણે ઉત્પન્ન થઈ? તો આપણે વાત શું કરી છે, પરિભ્રમણ અક્ષની વાત કરી છે. પરિભ્રમણ અક્ષમાં આ કિસ્સો કંઈક ખોટું પરિણામ આપે છે. તો અત્યારે ટોર્ક કેટલું હોવું જોઈએ? ચોથા કિસ્સામાં ટોર્ક કેટલું હોવું જોઈએ? તો કે આમ તમે દબાવો છો, ફરતું તો નથી, એટલે ટોર્ક કેટલું હોવું જોઈએ? ઝીરો હોવું જોઈએ. સાચું ટોર્ક શું હોવું જોઈએ? બરાબર, તો વ્યાખ્યામાં થોડોક આપણે ફેરફાર કરવો પડશે. બરાબર, શું ફેરફાર કરશું? તો કે અત્યારે આ ચોથા બળને લીધે ટોર્ક કઈ બાજુ આવે છે એ જુઓ. તો કે આર આમ છે, એફ આમ છે, એટલે ચોથા બળને લીધે ટોર્ક આ દિવાલને બહારની તરફ આવે છે. બરાબર, ચોથા બળને લીધે ટોર્ક દિવાલને બહારની તરફ આવે છે. પરિભ્રમણ અક્ષ કઈ બાજુ છે? પરિભ્રમણ અક્ષ આ છે, સમજો. એટલે પરિભ્રમણ અક્ષ અને દિવાલની બહારનું તરફનું ટોર્ક બંને એકબીજાને કેવા છે? લંબ છે. તો હવે તમે એમ કહી શકો કે આ ટોર્કનો સાચું મૂલ્ય, આ ટોર્ક નહીં પણ શું, આર ક્રોસ એફનો પરિભ્રમણ અક્ષની દિશામાંનો જો ઘટક તમને મળી જાય તો એ ઘટક સાચું ટોર્ક આપે છે. એટલે પરિભ્રમણ અક્ષ માટે ટોર્ક લેવાનું હોય ને, ત્યાં ટોર્કની વ્યાખ્યા શું થશે? ટોર્ક બરાબર શું લેશો તમે? આર ક્રોસ એફ નથી, આર ક્રોસ એફનો પરિભ્રમણ ભ્રમણ અક્ષ પરનો ઘટક. બરાબર, એટલે નવી વ્યાખ્યા થઈ ટોર્ક માટે. ટોર્ક માટે આ નવી વ્યાખ્યા શું આપણે લેશું? તો કે ટોર્ક એ શું છે? તો કે આર ક્રોસ એફનો પરિભ્રમણ અક્ષ સાથેનો અક્ષ પરનો ઘટક, એ તમારું સાચું ટોર્ક થશે. એટલે હવે તમે સમજો કે તમે દરવાજામાં આમ બળ લગાડો છો, બરાબર, અને એનું ટોર્ક આમ આવ્યું, આર ક્રોસ એફ આમ આવ્યું, પણ એ સાચું ટોર્ક નથી, એ કઈ બાજુનું લેવું જોઈએ? એનો ઘટક આ દિશાનો લેવો પડે, તો એ સાચું ટોર્ક છે. બરાબર, એટલે એક હું તમને મુદ્દો લખાવી દઉં. લખો કે પરિભ્રમણ અક્ષ માટે, પરિભ્રમણ અક્ષ માટે ટોર્ક એ આર ક્રોસ એફનો પરિભ્રમણ અક્ષ સાથેના ઘટક બરાબર થશે. આર ક્રોસ એફનો પરિભ્રમણ અક્ષ સાથેના ઘટક બરાબર થશે. ઓકે, આટલું લખી લઈએ. હવે સંતુલન વાળા પ્રશ્નો થોડાક ચર્ચા કરીએ આપણે. એક આપણે 10 મીટર લંબાઈનો સળિયો છે એવું સમજો. બરાબર, દસ મીટર લંબાઈનો સળિયો, એમાં અહીંયા ચાલો એક હવે આવો પ્રશ્ન છે કે સીધી રોડ છે, સળિયો છે, એની લંબાઈ છે 10 મીટર, 10 ન્યૂટનનું બળ આપણે લગાડીએ છીએ લંબ દિશામાં, અને 20 ન્યૂટનનું બળ એને 37 ડિગ્રીના એની અક્ષ સાથેના 37 ડિગ્રીના ખૂણે લગાડીએ છીએ. તો હવે તમને એમ પૂછ્યું છે કે આ સળિયાને આપણે સંતુલન સ્થિતિમાં રાખવો છે, અને સંતુલન સ્થિતિમાં રાખવા માટે બીજું એક
એટલે કે ત્રીજું બળ લગાડવું પડશે. તો એ ત્રીજા બળનું મૂલ્ય, દિશા અને કઈ જગ્યાએ ત્રીજું બળ લગાડવું પડશે, આવા પ્રશ્નો આવે. ગુજરાત બોર્ડની ટેક્સ્ટબુકમાં આવા એક પ્રશ્ન નથી, પણ જી નીટ માટે આ ખૂબ અગત્યની વસ્તુ છે કે તમને એ ખબર પડવી જોઈએ કે ત્રીજું બળ આપણે કઈ જગ્યાએ લગાડશું, જેથી કરીને આખી સિસ્ટમ પાછી સંતુલનમાં રહેશે. બરાબર. તો સૌથી પહેલાં તો આપણે શું કરીએ, આના ઘટકો શોધી કાઢીએ. બરાબર. તો આના ઘટકો બે લંબ દિશામાં લઈ લેશું, વિષના બે ઘટકો લેશું, એક તો કોસ 37 આ દિશામાં લેવાનું એક, અને બીજો આ દિશામાં. હવે અમુક વસ્તુ તમને હવે સીધું આવડી જવું જોઈએ, એમ નહીં લખવાનું કે અહીંયા 20 ને 37 ડિગ્રીના કોસ 37 લખીએ તો એનો ઘટક શું થાય, 20 ગુણ્યા cos 37 એટલે 4 ના છેદમાં 5, તો 5 4 એટલે 16 થાય, એવું નહીં વિચારવાનું. જો 10 હોય તો મેં તમને કીધું કે બે ઘટક બને એક 8 અને 6 વાળો, 8 એટલે 37 ની બાજુ વાળો અને 6 એટલે 37 ની સામે વાળો, એટલે અથવા તો એમ ગણાય કે 6 એટલે 53 ડિગ્રીની બાજુ વાળો અને 8 એટલે 37 ડિગ્રીની બાજુ વાળો. તો 10 હોય તો એની વાત કરી મેં, 10 હોય તો ઉપરનો 8 થાય, તો 20 હોય તો ઉપરનો 16 ઘટક થશે, 16 ન્યૂટન વાળો, અને આ દિશામાં 12 ન્યૂટન વાળો થશે. એની દિશા આમ લખી નાખવાની, હંમેશા આપણે પછી ઉપર દોરવા નહીં જવાનું કે ભાઈ આ સદિશ આમ છે એટલે એક ઘટક હું આમ લઉં અને બીજો ઘટક હું આમ લઉં, એવું કરવા કરતાં આમ તમે દોરી નાખો ચાલે. જી નીટમાં આવી જ નાની નાની વસ્તુ બહુ ઉપયોગી થાય છે. બરાબર. હવે મેં તમને કીધું કે તંત્ર કેવું છે, કે તંત્ર સિસ્ટમ ઇક્વિલિબ્રિયમમાં છે. તંત્ર કેવું છે, સંતુલનમાં રહે, સંતુલનમાં છે. તો સંતુલન માટે હવે નેટ બળ કેવું થવું જોઈએ, એફ નેટ કેવું થવું જોઈએ, 0 થવું જોઈએ, એટલે એને હોરિઝોન્ટલ એટલે કે સમક્ષિતિજ બળો સમાન થવા જોઈએ, અને ઉર્ધ્વ બળો પણ કેવા થવા જોઈએ, સમાન થવા જોઈએ. એટલે સૌથી પહેલાં તો તમે ઉર્ધ્વ દિશાનું કુલ બળ કેટલું છે, એટલે એફ વર્ટિકલ, તો કેટલું આવે છે, 12 વત્તા 10, એટલે કેટલું આવશે, 22 ન્યૂટનનું ઉર્ધ્વ દિશામાં બળ આવશે. એટલે એક તો ખબર પડી ગઈ કે ત્રીજા બળનો નીચેની દિશાનો ઘટક કેટલો હોવો જોઈએ, 22 ન્યૂટનનો હોવો જોઈએ, કારણ કે તમને ઉપરની દિશાનું ચોખ્ખું બળ કેટલું વધે છે, 22 ન્યૂટન જેટલું ઉપરની દિશાનું ચોખ્ખું બળ વધે છે, તો નીચેની દિશાનું કેટલું બળ હોવું જોઈએ, 22 ન્યૂટનનું હોવું જોઈએ. એટલે તમને એક આ ખબર પડી ગઈ કે વર્ટિકલ કમ્પોનન્ટ ઓફ ધ થર્ડ ફોર્સ શુડ બી 22, અને એ કઈ બાજુ હોવું જોઈએ, નીચેની તરફ હોવું જોઈએ. બરાબર. પછી હોરિઝોન્ટલ કમ્પોનન્ટ આ દિશામાં 16 છે, એટલે બીજી એક ખબર પડી ગઈ કે આ દિશામાં કેટલો હોવો જોઈએ, 16 ન્યૂટન હોવું જોઈએ. એટલે હોરિઝોન્ટલ કમ્પોનન્ટ એ બળનો કેટલો હોવો જોઈએ, 16, અને એ કઈ દિશામાં હોવો જોઈએ, 16ની સામેની દિશામાં. એટલે આ તમને ખબર પડી ગઈ. એટલે ચોખ્ખા બળનું મૂલ્ય હવે તમને ખબર પડી ગઈ કે ચોખ્ખું એફ નેટ મૂલ્ય કેટલું, એફ નેટ મૂલ્ય કેટલું, તો 16 અને 22નો યુઝ કરીને એટલે 256 પછી 22 એટલે 4 8 અને પાછું 4, એટલે મારા ખ્યાલથી આટલું થવું જોઈએ, એટલે એફ નેટ આનો રૂટ જેટલું થવું જોઈએ. બરાબર. ઓકે. હવે કઈ દિશામાં, કઈ જગ્યાએ તમે બળ લગાડશો. બરાબર. તો એફ નેટ તો મેં તમને કહી દીધું કે આ દિશામાં 22 ન્યૂટન, આ દિશામાં 16 ન્યૂટનનું, એટલે કે એનો પરિણામી બળ કંઈક આ દિશામાં આમ લાગવું જોઈએ. બરાબર. પણ હવે સોરી, એફ નેટ લીધું એટલે હવે આપણે એનું સાચું એની દિશા લઈએ. દિશા લેવા માટે શું કરશો, ટેન થીટા, આને આપણે જો થીટા કહીએ તો શું થશે, 22 ના છેદમાં 16 એટલે 11 ના છેદમાં 8 આવું થશે. અને આ થીટા એટલે કયો, તો કે રોડ અથવા તો જે સળિયો છે એની સાથે આટલા ખૂણે નીચેની તરફ આ બળ લાગતું હોવું જોઈએ, એટલે આ બળ આમ ક્યાંક થીટા ખૂણે લાગતું હોવું જોઈએ. એટલે બે પ્રશ્નો લીધા આપણે, મૂલ્ય કેટલું થશે, તો કે 256 વત્તા 484, આ તમે કરી જોજો કેલ્ક્યુલેશન એપ્રોક્સિમેટલી કેટલું આવે છે. બરાબર. ચેક કરો તો કેટલું થશે, 0 6 અને 8 14 1 એટલે 740 થાય. ચેક કરજો, 4 4 8 8 4 બરાબર છે, 16 256 10 1 9 9 5 14 1
740 જેવું આ થવું જોઈએ બરાબર તો 740 એપ્રોક્સિમેટલી કોની નજીક છે જોજો તમે અને એને એના આધારે તમે એનું રફલી મૂલ્ય લઈ લેજો બરાબર ઓકે ટેન થીટા બરાબર મેં કીધું એમ 11/8 એટલે આ ટેબલ ઉપરથી નહીં તો તમને ખબર પડી જાય કે કઈ દિશામાં તો ટેન ઇન્વર્સ 11/8 આવું એક બે પ્રશ્નોના જવાબ થયા હવે કઈ જગ્યાએ લગાડવું પડે તો કઈ જગ્યાએ લગાડવા માટે આપણે શું કરવું પડશે અને એક્સ જેટલું અહીંથી અંતર ધારી લો ધારો કે આ જગ્યાએ લગાડવું પડે છે બરાબર તો હવે ટોર્કનું સંતુલન ધ્યાનમાં લેવું પડશે બરાબર તો સૌથી પહેલાં તો તમે એવું એવો પોઈન્ટ લેવાનો કે એફ નેટ તો 0 છે જ એટલે ટોર્ક કેવું કરવાનું છે 0 કરવાનું છે એટલે કઈ જગ્યાએ ટોર્ક 0 કરશો તમે તો આવું થશે બરાબર તો તમને જ્યાં અનુકૂળ જેમ કે આ બિંદુ લેશો તો એક બળનું તો ટોર્ક 0 આવશે જ બરાબર એટલે એ ઇઝી પડશે કે આ અક્ષને અનુરૂપ તમે ટોર્કનું સંતુલન મેં તમને કીધું હતું કે ટોર્ક એફ નેટ 0 થઈ જાય એટલે તમને યોગ્ય અથવા તો તમને જે સહેલું પડે એ દિશામાં તમે ટોર્ક 0 કરવાનો પ્રયત્ન કરો એટલે આનું ટોર્ક કેટલું થયું 10 ન્યૂટનનું ટોર્ક આમ લખવું એફ 10 જે છે એ 0 છે કારણ કે આ પરિભ્રમણ અક્ષમાંથી પસાર થાય છે બરાબર બીજું કે એક્સ સાથેનું બીજું ટોર્ક જે થશે બરાબર અને પહેલું બળ બી આ બળ પહેલું પછી અહીંયા જે લાગે છે એ બળ બીજું કહીએ પણ બીજા બળના બે ઘટક છે એટલે બે ઘટકને આપણે વાત કરશું એક ઘટક કયો છે 16 ન્યૂટન આ દિશામાં ઘટક છે તો એનું તો કંઈ ટોર્ક આવશે નહીં કારણ કે પરિભ્રમણ અક્ષમાંથી પસાર થાય છે ટોર્ક આવશે ખાલી કોનું તો કે 22 ન્યૂટનનું આવશે એટલે 22 અને અંતર કેટલું છે એક્સ બે વચ્ચેનો ખૂણો કેટલો છે લંબ એટલે આ 16 ન્યૂટનનું ટોર્ક નથી આવતું 22નું આવે છે લંબ અને એ કઈ દિશામાં થશે તો કે આર ક્રોસ એફ એટલે અંદરની દિશામાં થશે તમને ખબર પડી તો અંદર ક્રોસ લખશે બરાબર ત્રીજું બળ આવશે એફ 3 અરે ટોર્ક લઈએ છીએ આપણે ટોર્ક 1 ટોર્ક 2 ટોર્ક 3 બરાબર 12 ન્યૂટનનું ટોર્ક લેવાનું થાય 16નું નહીં આવે કારણ કે 16નું ટોટલ ટોર્ક શું થવાનું છે 0 કારણ કે એ રોટેશનલ એક્સિસમાંથી પસાર થાય છે તો કે 12 ન્યૂટન ગુણ્યા 10 મીટરનો સળિયો છે કઈ દિશામાં આવશે તો આર આમ છે બાર આમ છે એટલે ઉપરની તરફ આવશે એટલે આ બંને ટોર્ક પરસ્પર વિરોધી આવવા જ જોઈએ યાદ રાખજો બરાબર તો 22 × x 120 બરાબર 60/11 એટલે આવું 11 × 55 પછી 4 વધે 55 × 5 વધે 44 6 વધે 5 આવું કંઈક આવશે મીટર એટલે 5.45 મીટરે આ બળ લગાડવું જોઈએ આ અંતર કેટલો એટલે આવા પ્રશ્નોમાં પહેલાં તો તમારે બળનું સંતુલન વિચારવાનું મેં વાત કરી એમ જોજો તમે આ 10 ન્યૂટન છે 20 ન્યૂટનના બે ઘટક 16 અને 12 બાર અને 10 ઉપર તરફનું 22 બળ બનાવે છે એટલે ત્રીજું બળ નીચે તરફ 22વાળું તો એક આપવું જ જોઈએ બરાબર એટલે તમે લઈ લીધું કે એનો વર્ટિકલ કમ્પોનન્ટ 22ની નીચે હોવો જોઈએ પછી આ દિશામાં આ એક જ બળ છે 16 તો ત્રીજા બળનો એ દિશામાં ઘટક હોવો જોઈએ જેથી કરીને એનું કુલ બળ શૂન્ય થાય એટલે આ દિશામાં તમારે બીજો હોરિઝોન્ટલ ઘટક આવવો જોઈએ એક આમ એટલે ટોટલ 16 વત્તા 22નો વર્ગ એનું વર્ગમૂળ એટલે આટલું લગભગ √740 જેટલું કેટલા ન્યૂટન જેટલું બળ આવવું જોઈએ કઈ દિશામાં બળ લગાડવું જોઈએ તો તમને ખબર પડી ગઈ કે સંક્ષિપ્ત દિશા સાથે જો હું એનો ખૂણો થીટા લઉં તો આ દિશામાં બળ લગાડવું જોઈએ ક્યાં લગાડવું જોઈએ તો ક્યાં લગાડવા માટે ધારો કે એક્સ અંતરે લગાડવું જોઈએ આ તમે પરિભ્રમણ ગમે તે લઈ શકાય પરિભ્રમણ અક્ષ આને લઈ લો તમે તો અહીંથી આ બળનું ટોર્ક કેટલું તો એક એનો 16 ઘટક છે બીજો 22 16 લેવાનો નથી એનું ટોર્ક નહીં આવે 22નું ટોર્ક આવશે એટલે 22 × x ત્રીજાની વાત કરીએ તો 16નું નહીં આવે 12નું આવશે તો 12 × 10 બેને સરખાવી દો એટલે એક્સ મળી જશે તમને બરાબર એકવાર ઝડપથી નોંધ કરી લો ચાલો હવે જે નાના મોટા આવા પ્રશ્નો હોય છે આમ તો મારે ઘણા પ્રશ્નો તમને આમાં મેં કહ્યું એમ કરાવી શકાય
પણ એક બે પ્રશ્ન લઈએ, વધારે નથી લેતા, પણ એનો ખાસ કરીને ક્વેશ્ચન કરતા તમે ક્વેશ્ચન કરતા એને ગણવાની રીત તમે બરાબર સમજો. ધારી લો કે એક દોરી એક સળિયો છે, સળિયાની લંબાઈ L છે, એનું દળ M છે, સળિયાની લંબાઈ L છે, અહીંયા તણાવ દોરી બાંધેલી છે, દોરીમાં તણાવ બળ અહીંયા T વન કહેશું. એક બીજી દોરી બાંધેલી છે, ધારો કે અહીંયા એનું તણાવ બળ ટી ટુ કહેશું. અને એ દોરી ક્યાં બાંધેલી છે? તો કે L બાય ફોર જેટલા અંતરે આ છેડેથી બાંધેલી છે. તો તમને એમ કીધું કે જો આ સિસ્ટમ સંતુલનમાં રહે એ માટે ટી વન અને ટી વન એન્ડ ટી ટુ શું થાય જો સિસ્ટમ તંત્ર સંતુલનમાં હોય. તંત્ર સંતુલનમાં હોય તો ટી વન અને ટી ટુ શું થાય? એટલે આમાં પ્રશ્નો મેં કહ્યું એમ ઘણા બધા અલગ અલગ બનાવી શકાય. ધારી લો કે કોઈ માણસને અહીંયા વચ્ચોવચ્ચ ઊભો રાખી દે. એક કામ કરી, પહેલાં આ ગણી લઈએ, પછી હું સમજાવું તમને એના ઓપ્શન્સ કયા કયા છે, ને એવું હશે તો હું હોમવર્કમાં આપું તમને. તો એક તો આ જે એનું જે સેન્ટર ઓફ માસ છે, સેન્ટર ઓફ માસથી એક નીચે તરફનું બળ લાગશે, એ કયું બળ લાગશે? એમ જી બળ લાગશે, બરાબર, નીચે તરફનું. હવે સિસ્ટમ સંતુલનમાં હોવા માટે શું થવું જોઈએ? એફ નેટ બરાબર ઝીરો થવું જોઈએ, અને ટો નેટ પણ શું થવું જોઈએ? ઝીરો થવું જોઈએ. એફ નેટ ઝીરો થવા માટે તમને ખબર છે કે ઉપરના બળો કયા કયા છે? ટી વન અને ટી ટુ આ બે ઉપરના બળો છે, એટલે એ બેનો સરવાળો સેના બરાબર થવો જોઈએ? એમ જી બરાબર થવો જોઈએ. આ પહેલી વસ્તુ એ તમને ખબર પડી ગઈ, એટલે તો જ આમાં એફ નેટ ઝીરો થશે. ટો નેટ ઝીરો થવા માટે શું થવું જોઈએ? તો કે સિસ્ટમ સંતુલનમાં છે એટલે ગમે તે એક પરિભ્રમણ અક્ષ લઈ લો, જેમ કે હું આને પરિભ્રમણ અક્ષ લઈ લઉં, તો આનું ટોર્ક શું થશે? એમ જીનું ટોર્ક શું થશે? એમ જીનું ટોર્ક બરાબર આ અંતર કેટલું છે? એલ બાય ટુ છે, બરાબર, એટલે એમ જીનું ટોર્ક થશે એમ જી ગુણ્યા એલ બાય ટુ, બરાબર. અને બીજું એક ટોર્ક છે એનું તણાવ બળનું થશે, એ ટી ટુનું ટોર્ક લેશું, તો ટી ટુનું ટોર્ક શું થશે? તો કે ટી ટુ ગુણ્યા આ અંતર કેટલું? આખું અંતર એલ છે, આટલું એલ બાય ફોર, તો આટલું અંતર થ્રી એલ બાય ફોર થશે, થ્રી એલ બાય ફોર થશે, બરાબર. હવે તમારે ટોટલ આ ટોર્ક કઈ બાજુ છે? તો કે આ નીચે છે એટલે આમ બહારની તરફ આવશે. એમ જીનું ટોર્ક કઈ બાજુ આવશે? તો કે બહારની તરફ આવશે. અને ટો ટુનું ટોર્ક કઈ બાજુ આવશે? તો કે આમ ફરે છે, નહીં આમ ફરે છે, એટલે ટો ટુનું ટોર્ક બહારની તરફ આવશે, એમ જીનું ટોર્ક અંદર તરફ જશે. એટલે આ અંદર જાય છે, આ બહાર, એટલે પરસ્પર વિરોધી છે, તમને ખબર પડી ગઈ. એટલે આ બંને ટોર્કને સરખાવી દો, એટલે આવું થશે ટો ટુ થ્રી એલ બાય ફોર, એલ નીકળી ગયું, ટુ આવી ગયું, બરાબર. ટી ટુ કેટલું આવશે? તો કે ટી ટુ બરાબર ટુ બાય થ્રી ઇન્ટુ એમ જી. ચેક કરજો આમાં કંઈ ભૂલ છે તો કરેક્શન કરી નાખજો. ટી ટુ કેટલું આવ્યું? ટુ બાય થ્રી એમ જી. તો ટી વન તમને મળી જશે, ટી વન બરાબર એમ જી માઇનસ ટુ બાય થ્રી એમ જી, એટલે આ થશે વન બાય થ્રી એમ જી. આવી રીતે તમને જવાબ મળે. પછી આમાં એક હોમવર્કમાં આપું, તમે આમાં કરી શકશો તમે હોમવર્ક. ધારી લો કે એક 40 કિલો વજનની છોકરી અહીંયા ઊભી છે, બરાબર, અને ફરીથી સિસ્ટમ સંતુલનમાં આપણે ગોઠવવાનું છે. તો પાછું એનું એ જ, એટલે ક્વેશ્ચન આ જ રીતે સુધરશે. પણ આમાં નવેસરથી તમારે શું કરવું પડશે? એક એમ જી બીજું અહીંયા નીચે લેવું પડશે, બરાબર, એનું વજન તમારે નીચે તરફ બીજું લેવું પડશે એમ વન જી. પછી ટી વન પ્લસ ટી ટુ બરાબર એમ જી, એટલે આ વેલ્યુ તમને આપેલી હોય, બરાબર. આ એમ છે, ધારો કે 10 કિલોનો છે, 10 કિલો છે, એની લંબાઈ 10 મીટર છે, બરાબર, આવું આપેલું છે, એલ બાય ફોર જ છે. તો આવી રીતે કેલ્ક્યુલેશન બધી કરી શકાય, બરાબર. 40 કિલો વજનનો છોકરો કે કોઈ છોકરી અહીંયા ઊભી છે, બરાબર, અને એનું અંતર પણ લઈએ, ધારી લો કે 2 મીટર જેટલા અંતરે ઊભી છે, બરાબર. તો તમે મારા ખ્યાલથી કેલ્ક્યુલેશન પૂરેપૂરું કરી શકશો.
અત્યારે આનું એમજી 40 કિલોની છે, આ કેટલું મેં તમને કીધું, અત્યારે 10 કિલો આપેલું છે, 10 ગુણ્યા 10 એટલે 100, 40 ગુણ્યા 10 એટલે 400 ટોટલ થશે 500, 500 નીચે તરફનું આવશે, T1 T2 બરાબર 500 લેવું પડશે. પછી બીજું બળ ટોર્ક લેવા માટે 3 ટોર્ક આવશે, અત્યારે 1 MG નું ટોર્ક આવશે આનું, બીજું આ છોકરીનું ટોર્ક આવશે અને ત્રીજું ટોર્ક T2 નું આવશે. એટલે આ ક્વેશ્ચન નવો લખી નાખજો કે આ તમારા હોમવર્કમાં કરવાનું છે કે કેવી રીતે કેલ્ક્યુલેશન થાય. બરાબર ચલો. હવે એટલે આમાં એક જ મેં પ્રશ્ન લીધો, પણ આમાં ઘણા બધા પ્રશ્નો થશે, યાદ રાખજો, કેટલાય પ્રશ્નો આમાં કરી શકાય છે. પછી જે મેં સળિયાની વાત કરી, એ સળિયામાં આવી વસ્તુ એડ કરી શકાય, સળિયાને આ T1 જેટલું તણાવ બળ છે, અહીંયા T2 જેટલું તણાવ બળ છે, વળી એનો એક પ્રશ્ન, અને આ 37.5 ડિગ્રી એ છે, તો આ કેલ્ક્યુલેશન થાય કે ન થાય જુઓ, ચેક કરી લો, ઇઝીલી તમને આવડશે. અત્યારે T1 પ્લસ T2 બરાબર MG થશે, બરાબર. એક તમે આ કેલ્ક્યુલેશન કરી, બીજું તમારે એનું ટોર્ક લેવું પડશે, તો ટોર્ક કયા, આની આજુબાજુ લઈ લો ટોર્ક, તો T1 નું ટોર્ક 0 થયું, ટોટલ ટોર્ક જો લેશો, બેને સરખાવી જ દઉં હું, બે ટોર્કને તમે આ કરજો, આ કેટલું અંતર થશે, L/2 બરાબર ઇન્ટુ MG બરાબર ઇન્ટુ બે ની વચ્ચેનો ખૂણો કેટલો, તો કે આનું મારે આ ઘટક લેવો છે, એટલે કેટલો થશે, L/2 ઇન્ટુ cos 37, cos 37 એટલે 4/5 બરાબર, આવું થશે. ફરીથી જુઓ તમે, આ L/2 છે, એનો આ દિશાનો ઘટક લેવો પડે, એટલે L/2 cos 37 એટલે 4/5 ઇન્ટુ L/2 ઇન્ટુ MG, આનું ટોર્ક થયું બરાબર. એ શેના ટોર્ક બરાબર થશે, T2 ના ટોર્ક બરાબર થશે, તો T2 ઇન્ટુ અગેન લંબાઈ કેટલી છે, L છે, અને L નો ઘટક કેટલો, તો કે વળી પાછો cos 37 જ થશે બરાબર, એટલે cos 37 એટલે 4/5 આવી રીતે, એટલે કેલ્ક્યુલેશનમાં આ જે આવશે એ જ જવાબ આવશે. બરાબર જોજો, તમે આવી રીતે કંઈક કેલ્ક્યુલેશનમાં ચેન્જીસ કરવાના થાય તો ચેક કરી લેવાનું. પછી આમાં કોઈ છોકરો ઊભો રાખી શકો, ત્રીજું તણાવ બળ રાખી શકો, આવા ઘણા ઓપ્શન આમાં આવી શકે, એટલે જેટલા તણાવ બળ હોય એ બધા માટે આ જ રીત લાગુ પડે. એક બીજી વસ્તુ છે હિંજવાળા પ્રોબ્લેમ. તણાવ બળ હોય એમાં તો વાંધો નથી આવતો, તણાવ બળ હંમેશા બળની કેવા વિરુદ્ધ દિશામાં હોય, પણ ધારી લો કે હિંજ, હિંજ એટલે મિજાગરો છે, આ મિજાગરો દિવાલ સાથે જડેલો છે, એટલે સમજો કે આ રિંગ છે, સોરી ડિસ્ક છે, તકતી છે, એને છોડી દો તો આમ પડી જશે નીચે, પણ એ લટકતી રહેશે બરાબર. તો હિંજના પ્રોબ્લેમ હોય તો એમાં તણાવ બળ નથી આવતું, એમાં શું આવે, લંબ પ્રત્યાઘાતી બળ આવે, યાદ રાખવાનું. તો એક પ્રશ્ન આપણે આવો લઈએ, મારી પાસે છે કે ઉપર તણાવ બળ લાગુ પડે છે, ધારો કે આ દિશામાં અહીંયા તણાવ બળ, આમ દોરી બાંધેલી છે એવું સમજો કે આ તણાવ બળ અહીંયા છે અને ત્યાં દોરી બાંધેલી છે, એટલે આ સિસ્ટમ ઇક્વિલિબ્રિયમમાં એટલે તણાવ સંતુલનમાં રહેવા માંગે છે. અહીંયા લખશું સંતુલન માં રહેવા T શું થાય બરાબર. હવે ઘણી વાર શું હોય કે તમને એવું આપેલું હોય કે આ તણાવ બળ આનાથી લંબ કેટલા દિશામાં લાગે છે, કાં તો એવું કીધું હોય, જેમ કે R/2 કીધું છે ટોટલ, કે આ લંબ કેટલા દિશામાં તણાવ બળ લાગુ પડે છે અથવા બાંધેલું છે એવું કીધું હોય, અથવા તમને એમ કીધું હોય કે આ R જે છે આ છેડે બાંધેલું છે, અથવા એની અને આપણે અહીંયા ઉપર એક બાંધી દઈએ બરાબર, તો તમને એમ કીધું છે કે સમક્ષિતિજ દિશા સાથે આ કેટલો ખૂણો બનાવે છે, એવું કીધું હોય 45 નો ખૂણો બનાવે છે કે 60 નો ખૂણો બનાવે છે,
तो અત્યારે શું સમજશો કે આ કેટલો ખૂણો બનાવે છે 60 નો ખૂણો બનાવે છે 60 નો ખૂણો બનાવે તો r cos 60 cos 60 એટલે r / 2 એનો લંબ અંતર થશે એટલે બે રીતે હોય કે લંબ અંતર આપેલું હોય ખૂણો પણ અત્યારે જે હું વાત કરું છું એ લંબ અંતર આપેલું હતું આમાં બરાબર તો તમને એમ કહે છે કે આમાં તણાવ બળ કેટલું થાય આમાં દળ એ તમને આપી દીધું હોય બરાબર તો હવે આમાં કુલ બળ કેટલું તો કે એક તો જે આ તકતી ઉપર આ હિંજ ઉપર તરફ કે બળ લગાડે છે એ કયું બળ છે લંબ બળ છે યાદ રાખજો તકતી આની ઉપર આમ પડેલી છે સમજો આમ પડશે એટલે તકતી આની ઉપર પડેલી છે એટલે તકતી એને આમ ઉપર તરફનું બળ લગાડે છે એક એ વસ્તુ છે બરાબર પછી તકતી નીચે સરકી જવા માંગે છે બરાબર એટલે તકતી આમ તમે જુઓ તો આમ તણાવ બળ છે તો તણાવ બળ એને આ દિશામાં બળ લગાડે છે આમ ત્રાસું એટલે તકતીને એક અંદર તરફ એ બળ લાગે અથવા તો આમ વિચારો કે આ રીતે સળિયો એક પડેલો છે બરાબર ટેકવી દીધો છે તો એની ઉપર એક અંદર બળ લાગે છે ને એક ઉપર બળ લાગે છે બરાબર એના જેવી વાત છે આને જો હું લટકાડી દઉં તો આ વસ્તુ આમ આખી લટકે છે પણ અહીંયા બાંધેલું છે તો એનો મતલબ એમ કે આમ જવું છે તો એક બળ આમે થાય અને બીજું બળ આમે થાય સમજે છે એટલે એને આમ જવા માટે બે લંબ પ્રત્યયગતિ બળ લગાડવા પડે છે એટલે આ આપણે શું કહેશું એન ટુ કહેશું બે બળો લાગે છે મારી વાત સમજો કે આને આમે જવું છે અને આમ નીચે જવું છે બરાબર તો અત્યારે આ બે બળો લગાડશે એક તો એન ટુ બળ લાગશે અને બીજું એન વન બળ લાગશે હવે આમાં ટોટલ બધા બળોનો સરવાળો આપણે કરી જોઈએ એટલે એફ નેટ તમને મળી જશે એફ નેટ કેટલું થશે એફ નેટ બરાબર ઝીરો કયા કયા બળો છે તો કે ઉપર તરફનું બળ કયું એક બીજું બળ કયું લાગશે એમજી ઉપર તરફનું બળ કયું છે તો કે એન વન પ્લસ ટી એન વન પ્લસ ટી ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે નીચે તરફનું બળ એમ જી એવું થશે બરાબર અને અને એન ટુ અત્યારે શું લેવું પડશે ઝીરો લેવું પડશે કારણ કે એ દિશાનું કંઈ અત્યારે બળ નથી ચેક કરશું આપણે બરાબર ઓકે એટલે તણાવ બળ કરી લઈએ અત્યારે એન ટુ જેવું બળ આપણે લાગુ નથી કારણ કે આમ નીચે બળ લાગે છે બાકી એન ટુ બળ અમુક ટાઈમે આવતું અત્યારે તમને આમ દેખાડી દેવાનું હિંચ હોય ને ત્યારે એક બળ આમ દેખાડી દેવાનું એક બળ ઉપર તરફ દેખાડી દેવાનું અને બંનેનું પરિણામી બળ જરૂર હોય તો લેવાનું નહીં તો અત્યારે આવા ઘટક લઈ લેવાનું એટલે એન ટુ બળ કેવું થાય છે ઝીરો થાય છે તો એક સૂત્ર આ એવું હવે ટોર્ક લેવાનું થશે આપણે ટી લેવું છે ટોર્ક લેવાનું થશે તો ટોર્ક શું થશે તો કે ટીનું ટોર્ક કઈ બાજુ આવશે તો કે પદાર્થને આમ ફેરવે છે એટલે ટોટલ ટોર્ક હું લેતો જોઉં બરાબર ટીનું ટોર્ક કેટલું આવશે ટી અહીંયા લાગુ પડે છે આર બાય ટુ અંતરે તો ટીનું ટોર્ક ટી આર બાય ટુ અને કઈ દિશામાં તો કે એના આમ ફેરવે છે એટલે બહારની દિશામાં બહારની દિશામાં એટલે આમ લખો એટલે યાદ રહે પ્લસ બીજું ટોર્ક કયું આવશે તો કે કોની સાપેક્ષે તમે લેવા માંગો છો તો હું આની સાપેક્ષે લઈશ એટલે એન શું થઈ જાય મારે ઝીરો થઈ જાય બરાબર એટલે ફરીથી જો હું લઈશ ને તો આખું આ અંતર લઈ લઈશ એ અંતર શું થાય આર બાય ટુ પ્લસ આર એટલે ટોટલ કેટલું થશે સી આર બાય ટુ ટોર્ક હું ગમે તે બિંદુની આજુબાજુ લઈ શકું મને આ લંબ પ્રત્યાઘાતિ બળ ન ખબર હોય તો હું સીધું આમ લઈ જાઉં કે આને અનુરૂપ એન વનનું ટોર્ક ઝીરો થઈ જાય એટલે પહેલાં તો આને અનુરૂપ ટીનું ટોર્ક આટલું આવે ટી ગુણ્યા આ અંતર આર આ અંતર આર બાય ટુ એટલે થ્રી આર બાય ટુ થાય સમજાય પછી એમજીનું ટોર્ક લઈ લો એમજીનું ટોર્ક કેટલું આવશે એમજી ગુણ્યા આર કઈ તરફ આવશે તો કે એમજી નીચે છે એટલે અંદરની તરફ આવશે આર ક્રોસ એમજી એટલે અંદરની તરફ આવે એટલે આને ક્રોસ કરું ત્રીજું ટોર્ક નહીં આવે કારણ કે એમ વન એમ ટુ કંઈ આમાં આવતું નથી એટલે આ બે જો હું સરખાવી દઉં તો ટી આર ટીના છેદમાં બે બરાબર એમજી ગુણ્યા આર
याद रखो आ बे दिशा जुदी जुदी है एट नहीं कहता कि प्लस है तो पहली बार एक माइनस थे माइनस नहीं आ दिशा जुदी जुदी है आ जो रहते तो टी बराबर टू बाय थ्री एम जी आए टी बराबर टू बाय थ्री एम जी हम कोई एम कहते हैं एन वन के बराबर तो एन वन बराबर एम जी माइनस टी एट एम जी माइनस टी एट टू बाय थ्री एम जी एट वन बाय थ्री एम जी कोई एम के एन टू के तो एन टू तो आप लीध एन टू के जीरो जयरे आती ने मैं अँ बा दीधी हो तरह तमने एम के तनाव बल के लंब प्रत्याघाती बल एन वन के लंब प्रत्याघाती बल एन टू तो ऊपरना बड़ो एन वन प्लस टी है नीचे बड़ एम जी है एट्ले एफ ने जीरो करने याद रखो एफ ने जीरो करने आ कंडीशन लीधी टॉर्क लेवा टॉर्क हूँ आने अनुरूप लै लो एट आर्क आर्क टी टॉर्क आटलू थे एम जी टॉर्क आटलू थे बने सरखा दो टी की किमत मड़ी गई टी की किमत आम मूकी दो एन वन की किमत मे एन टू की किमत आम कई है जीरो चेक कर लो एक बार आना हूँ एक प्रश्न त्रिकोण मे ले ली त्रिकोण मे आ प्रश्न आ गो અને એ નીટનો જ પ્રશ્ન છે એટલે અઘરો પડે એવો નથી. ધારી લો કે એક